તારો મનુષ્ય અવતાર પૂરો થઈ ગયા પછી જો તને ભક્તિ યાદ આવશે તો બધું નિષ્ફળ જશે. આપણે તો ભજનોમાં પણ એમ કીધું છે કે વીજળી ને ચમકારે મોતીડા પરો પાનબાઈ નકર અચાનક થાય છે અંધારા. મનુષ્ય દેહ છે એ વીજળી નો ચમકારો છે. ધર્મનું નીતિનું ન્યાયનું જેટલું મોતીડું પરોવાય એટલો જ લાભ છે, નહીતર પસ્તાવા સિવાય બીજું કાંઈ છે. એટલે તો કવિ એમ પણ કે છે કે આ છે દિન તો બધા પીછે રહ્યાન હરીશું પણ અબ તો પસ્તાવો ક્યાં કરે, એ તારી ચીડિયા ખા ગઈ ખેત, પણ અબ તો પસ્તાવો તું ક્યાં કરે, અરે રે ઓલી ચીડિયા ખા ગઈ ખેત. તને બહુ પસ્તાવો થાય છે, માટે તારા હૃદય કમલમાં તું રામને કોથરી લે, તારા હૃદય કમલમાં તું ભક્તિને કોથરી લે, સીતારામને કોથરી લે. અને એટલે જ કવિ પણ કહે છે કે હૃદય વાળી માં રોપિયા તારે બાવન ભૂલડા ના જાડજી. બાવન અક્ષર છે તે જાડવા તારા હૃદય રૂપી વાડીમાં વાવી લેજે. જાળવવા ચોથરફ કરજે એને જાળવવા, ચોથરફ કરજે એને વિવેક કેરી જોનવાળ, તો ભાઈ તારો બે કે ભૂલડા નો બાગજી. વિવેક ની વાડી કરી ભક્તિ ના ક્યારા ભરી લેજે. અને એટલે તોરલ પણ એની વાણીમાં એમ કહે છે કે જેસલ જાડેજા આવો સત્સંગ કરીએ, ભક્તિમાં ભળીએ, સાધુ હોય ત્યાં જઈને આપણે હરિસ્મરણ કરીએ. આવો ને
ભેસલ તરલ હાથ પાડીને તને કહે છે, પુકાર કરીને તને કહે છે, આવો હરિસ્મરણ કરીએ, સંતોને મળીએ, વિચાર કરી લે. રે મન તજ તું શ્યામતા, કેસ દિયે ઉપદેશ, હમ બદલે તુમ વો રહે કિતનો બડો કલેશ. જેસલ જાડે જા આવો, નહીતર પસ્તાવો થાય છે. આપણે સત્સંગ કરીએ અને સંતોને મળી લઈએ. જેટલું સહન કરે, દૂધ દોયું દોણે કર્યું, જમવું વેલોનું જોઈ તાયું, અંતે તોય શ્વેત મચું નહીં સામલા. માથે ઘણના ઘા પડતા હોય, દુઃખની એમ કહેવાય છે કે જડી બોલતી હોય, દુઃખના ડુંગર માટે ચડી ગયા હોય, અને છતાંય ડગે નહીં, એને મહાપુરુષ કહેવાય, એને ભક્ત કહેવાય, એને સંત કહેવાય. બાકી ફટક્યા તો ફૂટી જાય, એની જગતમાં નામના નોરીએ. માટે હરિસ્મરણ કરી અને હાલો ભવસાગર કરી. સ્વર્ગ થી સોયામણું અમારે માનવ ને મૃતલ, પણ બે ત્રણ વાતું દોયલી, એક જરા મરણ ને વિયોગ. બાકી સ્વર્ગ થી સોયામણું અમારે માનવ ને મૃતલો, પણ બે ત્રણ વાતો દોયલી, એક જરા મરણ અને વિયો. એક વાર મૃત્યુ આવીને ઉભું રહેશે જાડેજા ભવસાગર કરવા માટે. અને બહુ સાચી વાત મિત્રો, તોરલ જે જે વાણીમાં કહે છે એ ભવસાગર તરવાની જ વાત કરે છે. અને મહાપુરુષોએ તો ત્યાં સુધી કીધું છે કે પાછું તારે જવું છે એકલા, તારી હારે કોઈ નહીં આવે. કે જાઉં રે એક દાડે ન્યારે ઉજાડ પાડે, આવો રૂડો મન કો મેલી ને જા.
ના રૂડો મનખો મૂકીને જવું પડશે. માટે હરિ સ્મરણ કરી લે, પરમાત્માને યાદ કરી લે. આપણે ઘણી વખત મિત્રો આ ભજનોમાં વાતો સાંભળી છે, આ ભજનોના ભાવ સાંભળ્યા છે, પણ જેસલ જાડેજો એ તો કચ્છની ધરતીનો કાળો નાગ, અને એમાં આપણે ત્યાં ભારત વર્ષમાં તમે જોજો, જયારે જયારે પુરુષ મુંજાણો છે ત્યારે ભારતની શક્તિ આગળ આવી છે અને બાવડું પકડીને એમ કહેવાય છે કે એને રસ્તા બતાવ્યા. કચ્છનો જેસલ જાડેજો કાઠિયાવાડમાં આવ્યા અને કાઠિયાવાડમાંથી બાવડું પકડી અને તોરણીને કચ્છમાં મૂકી આવ્યા તો પીર થઈ ગયા ભાઈ. એનું કારણ સતી તોરણની ભક્તિ એને વિધિ નાખ્યા હતા. એક એક ભજનો જયારે તોરણ ગાતા હતા જાડેજો છુપી રીતે સાંભળતા હતા, જગ જાહેર વાત છે મિત્રો, પણ એક એક ભજનો એને વિધિ નાખ્યા અને એટલું કીધું હતું કે સતી તોરણ મારી સાથે હવે તમે કચ્છમાં ચાલો, ઘોડી ઉપર બેસી જાઓ, આપણે કચ્છમાં જવું છે. ખડખડાટ દાંત કાઢતા કાઢતા તોરણ એટલું જ બોલ્યા હતા, જાડેજા ઘોડીના પલાણ મારે કરવાના ન હોય. ઘોડીના પલાણ જે સર કરવાના નો લાણો પણ સપી પે પલાણો પણ સપી તારે ખંભે છે જાડેજા તારે ખંભે કાજલ ની કાવડ્યું પડી છે અને મારે ખંભે તો હરિનો દીવડો છે, ભગવાનનો દીવડો છે. જાડેજા ઘોડીના પલાણ મારે કરવાના ન હોય, મેં તો પારસ પીપળાને પલાળ્યો છે. જાડેજા કાજળ ની મન નામ રગનાની કેમ કરી મારસુ માલમ વિનાનો તારો મસવો જાડે ઘોડીના પલાણ જેસલ 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 એ કરવાના નોય મારે ને તો પલાણો પાળસ પી એ પલાણો કાજળ ની કાવડું ક્યારે ઉતારશો જાડેજા, મનના મરગલાને તમે ક્યારે મારશો જાડેજા, પછી બહુ મોડું થાય છે. માલની વિનાનો તારો મચવો ઈશ્વરને તું એમ કેવા છે, તારું સુકાન સોંપી દે, તારી નાવડી પાર એકવાર તરી જશે થઈ જશે. અને કેવાય છે જેસલ જાડેજો સતી તોરો કચ્છમાં જવા માટે જોડિયા બંદરે આવ્યા. એ વખતે એક દરિયાઈ રસ્તેથી કચ્છમાં જવાતું હતું. બધા મુસાફરો બેઠા છે, કચ્છના જેસલ જાડેજા અને સતી તોરણ પણ વાણમાં બેઠા છે. પણ બરોબર મધદરિયો આવ્યો, વાણ મંડ્યું હાલક ડોલક હાલક ડોલક થવા. કચ્છનો જેસલ જાડેજો ધ્રુજી ગયો, ડગી ગયો, મોતથી ડર્યો નહોતો મિત્રો,
ડર્યો તો તરલ ની સ્થિરતા થી ડરી ગયો. કાળ ઝાડ તોફાન ની માલિપા જીવ અધર ચડી ગયા છે તો આ સ્ત્રી ને કઈ સ્થિરતા એમ કહેવાય છે કે દગાવી નથી. અને હરેરી ગયો, પુકાર કરી બેઠો, તરલ હમણાં આપણું વાણ ઉડી જાય છે, હમણાં આપણે મોત ને આધીન થઈ જઈશું. સતી તરલ દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યાતા, જાડેજા મને તો કુદરતનો ખેલ જોવાની બહુ મજા આવે છે. એક રસ્તો છે જાડેજા, અનેકના મોત ઉભા કરનાર આ તમે ખુદ મોતથી ડરી ગયા. પણ જાડેજા એકવાર ખરા દિલથી પાપને પ્રકાશો, તમારી બેડી નહીં બુડવા દે, નહીં બુડવા દે, ઉપરવાળો નહીં બુડવા દે. પાપ તારું પર કાત જાડે જા, ધર્મ તારું સંભાળ રે. સાતું વિસમોડ બંધા માર્યા, મેં સાત વિસમોડ બંધા માર્યા, ભોળા દે રે એમ જેસલ કે એ ધીરે એમ જાડે જો હરણ હયા લખદાર સતી રાણી, હરણ હયા લખદાર રે. ઓ વન ના મોર લામા, મેં તો વન ના રે મોર પોટલા ભરી ભરી અને નાખી દો જેટલા યાદ આવે એટલા.
તોડી સરોવર પાર્વતી રાણી તોડી મે સરોવર પાર રે ઓ તોડી સરોવર પાર્વતી મે તોડી રે સરોવર પાર મેં ગૌધન તરી શ્યામ થોરા દે થોરલ દે એમ જેસલ કે છે ધીરે એમ જાડે જો જીતના મથે જાઓ વાલ સતી રાણી જીતના મથે જાઓ વાલ ઓ સતી તરલ માથાના જેટલા વાલ છે એટલા મેં વક્રમ કર્યા છે તરલ હું કેટલાક યાદ કરું ભારત વર્ષની આરી નારી સતી તરલ સ્થિરતાથી એકદમ ઉભા છે ખડખડાટ દાંત કાઢે છે અને એમ કે છે કે હજી જેટલા યાદ આવે એટલા યાદ કરી દો અને જાડે જો કે છે જીતના મથે જા વાડ સતી રાણી જીતના મથે જા વાડ રે એટલા વક્રમ સતી એટલા રે વક્રમ થોડા દે ઉરલ દે એમ જેસલ કે છે એ જીરે એમ જાડે જો તમે તરાને અમને તારજો
નથી તમે તૈરા ને અમને તારજો ભોલા દે રે એમ જેસલ કે છે એ જીરે એમ જાડે જો કે છે જગનો ચોલતો જેટલા યાદ આવ્યા એટલા બધા પાપના પોટલા જાડે જાય દરિયામાં ફેંકી દીધા. ભક્તિનો રંગ લાગી ગયો એટલે તો એમ કહેવાય છે કે સતી તોરલે ત્રણ નર તારિયા, એક સાસતીઓ બીજો સધી, જેસલ જગનો ચોલટો એને પલમાં કીધો પીર. મિત્રો, ભક્તિની તાકાત છે કે જેમ ગમે જેટલો ક્રૂર માણસ હોય ને તો ભક્તિ આવ્યા પછી તો એમ કહેવાય છે કે માણસ તરી જાય છે અને જેસલ જાડેજાની બેડલી પાર તરી ગઈ, પાર ઉતરી ગઈ.